તો તહેવારોને લઈને ફૂલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગુલાબનો ભાવ રૂપિયા 400 પર પહોંચ્યો છે, તો હજારીગલનો ભાવ રૂપિયા 300 પર પહોંચ્યો છે. આવક ઘટતા અને માંગમાં વધારો થતા ફૂલના ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે તહેવારોની સીઝન છે ત્યાં ફૂલ બજારમાં તેજી આવી છે અને ફૂલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુલાબનો ભાવ રૂપિયા 400 એ પહોંચ્યો છે. નવરાત્રી અને ત્યારબાદ દિવાળી આવી રહી છે, તે પહેલા ફૂલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા વિભુ. વિભુ, જે પ્રકારે ફૂલ બજારમાં તેજી આવી રહી છે, શું છે વધુ વિગત? જી વિજાતા, ફૂલ માર્કેટમાં જે અત્યારે તેજી આવી છે, કારણ કે નવરાત્રી હોય, શ્રાવણ માસ હોય, દિવાળી હોય, આ સમયે જે ફૂલ માર્કેટોમાં તેજી હોય છે, કારણ કે જે પૂજા વિધિમાં ફૂલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અલગ અલગ ફૂલ છે જેમના અલગ અલગ ભાવ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ક્યારેક ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થતું જાય છે, તેના કારણે ફૂલ માર્કેટમાં કહેવાય કે ભાવ વધારો થતો હોય છે. અલગ અલગ અત્યારે જે કિલો છે 120 થી લઈ 300-400 સુધીના અલગ અલગ પ્રાઇસમાં ફૂલ મળી રહ્યા છે અને ફૂલ માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અહીં જે પૂજા વિધિ માટે ફૂલ છે એટલે તે લોકો લેવા આવતા હોય છે. પણ જે હોલસેલ માર્કેટ અને રિટેલ માર્કેટના અલગ અલગ ભાવ હોય છે ત્યારે આપણી સાથે પ્રમુખ છે, તેઓની સાથે વાત કરીશું કે ફૂલ માર્કેટના એસોસિએશન પ્રમુખ આપણી સાથે જોડાયા છે. ખાસ કરીને પ્રમુખજી, ખાસ કરીને કહેવાય છે કે ફૂલ માર્કેટમાં અત્યારે તેજી જોવા મળી રહી છે, શું ભાવ છે? ફૂલ બજારમાં ગઈ સાલની સરખામણીમાં એટલી તેજી નથી. ગઈ સાલની સરખામણીમાં 50-60% ભાવ ઓછો છે, કેમ કે ગઈ સાલ ચારે સિઝનો સારી ગઈ હતી. શ્રાવણ મહિનો સારો ગયો હતો, ગણેશ સારું ગયું હતું, નવરાત્રી પણ સારી હતી અને દિવાળી સારી હતી. એના હિસાબે ખેડૂતોએ આ વખત ઉત્પાદન બહુ કર્યું છે. વચ્ચે અધિક માસ હોવાના હિસાબે પ્રોડક્શન બહુ છે, એટલે એને અનુલક્ષીને ગઈ સાલ કરતાં 50% રેટ છે. તો આ ફૂલો અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે, ક્યાંથી ખાસ કરીને વધારે ફૂલો આવે છે? એક તો લોકલ ફ્લાવર અમદાવાદ 100-200 કિલોમીટર એરિયાથી આવે છે, બીજું MP થી આવે છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ચારે સાઇડથી ફ્લાવર આવે છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, એની કોઈ ફૂલ માર્કેટ ઉપર અસર? પેટ્રોલ ડીઝલમાં એ લોકોને 20-25% વધારો થઈ ગયો છે. એમને ટ્રાવેલ્સમાં જે હમણાં ફેર થાય છે એમાં 50-25% જે પેલા 8,000 ભાડું થતું હતું એની જગ્યાએ 10,000 રૂપિયા ભાડું થાય છે. કહી શકાય કે ગઈ વર્ષની સરખામણીએ આ વખતે નબળું છે, પરંતુ તેમ છતાં પણ તહેવારો હોય છે ત્યારે ફૂલ માર્કેટ લેવા આવતા હોય છે અને એસોસિએશનનું પ્રમુખનું કહેવું છે કે જે ટ્રાન્સપોર્ટમાં પણ 25% વધારો થઈ રહ્યો છે. જે જીવી દાદા, એવો આભાર માહિતી બદલ. તો પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે, તેની અસર પણ અહીં જોવા મળી રહી છે. એક તરફ તહેવારો છે અને તહેવારોના કારણે પણ ફૂલોના ભાવ ઉચકાઈ રહ્યા છે, તો ફૂલ માર્કેટમાં તેજી. જોકે અહીં એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલા ભાવ નથી વધ્યા, એટલી તેજી નથી. આગળ વાત કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આગવી પહેલ શરૂ કરી છે. ધોરણ 9 થી ધોરણ 12ના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરાયા છે. આ ઓનલાઈન ક્લાસીસ હાલ ડેટ દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પર આવે છે, પરંતુ હવે તેના માટે યુટ્યુબ ચેનલ પણ શરૂ કરાઈ છે. યુટ્યુબ ચેનલનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને મેસેજ પણ કર્યા છે. દરાજમાં રહેતા, વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ દૂરદર્શનની ચેનલ ઉપર પણ આ લેક્ચર્સ જોઈ શકે છે, અને સાથે સાથે જેની પાસે સ્માર્ટફોન છે એવા વિદ્યાર્થીઓ માટે આવતા વીકમાં ધોરણ 9ના લેક્ચર્સ યુટ્યુબ ઉપર પણ મૂકવામાં આવશે, જેથી જે જગ્યાએ ક્યાંક શિક્ષક ના મળતા હોય, ક્યાંક એક્સપર્ટ ના મળતા હોય, ક્યાંક જવાવાળી તકલીફો હોય અથવા તો ક્યાંક નાણાકીય મુશ્કેલી હોય, તો એવા તમામ વિદ્યાર્થીઓને આ લેક્ચર્સનો લાભ લઈ શકે.